વલસાડની ખાનગી શાળા કુસુમ વિદ્યાલયમાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં મારો આદર્શ નાથુરામ ગોડસેનો વિષય રાખવાના વિવાદમાં કોંગ્રેસે પ્રકરણમાં ભાજપ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો। વાપી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ પટેલે કુસુમ વિદ્યાલયમાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં મારો આદર્શ નાથુરામ ગોડસેનો વિષય રાખવા બાબતે ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા। તેમણે વહીવટી તંત્રોના કેટલાક અધિકારીઓ ભાજપની વિચારધારાને આગળ લઈ જવાના પ્રયત્ન કરતા હોય તેવા આક્ષેપ કર્યા હતા। વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી મને તો વકૃત્વ સ્પર્ધામાં આકાશમાં ઉડતું પક્ષી જ ગમે અને બીજો વિષય વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય મારા આદર્શ નાથુરામ ગોડસે હતો। તેમ છતાં આગળના બે વિષયો છોડી અને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વિષયને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું છે, જે ભાજપની વિચારધારાને આગળ લઈ જવાની માનસિકતાના દર્શન કરાવે છે। ચૂંટણી આવતા જ ભાજપ સરકાર પોતાના મળતિયા અધિકારીઓ મારફતે આવા ગતરકા શરૂ કરી દેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તમે જો અત્યારની પરિસ્થિતિ જુઓ છો કે ભાજપ સરકાર શું કરી રહી છે, એમના દરેક જગ્યાએ તમે જુઓ છો કે શું ગુજરાતની પરિસ્થિતિ છે। અત્યારે તમે જો ગઈકાલે અમે આવેદનપત્ર આપ્યું કલેક્ટર છે ને કે વલસાડમાં જે તિથર રોડ ઉપર કલેક્ટર ઓફિસ રોડ ઉપર જે કુસુમ સ્કૂલ આવી છે એમાં એક 7 વર્ષની દીકરી માટે જે પ્રવચન અપાવે છે, જે ગાંધીજીના હત્યારા હતા એના માટે પ્રવચન આપી અને એને ફર્સ્ટ નંબર ઇનામ આપે છે, આવી ભાજપ સરકારે એ જાણે છે 2022 ઇલેક્શન આવી રહ્યું છે એટલે આવા તગાડ ધંધા ચાલુ કરી નાખ્યા છે। પણ ગઈકાલે અમારા પ્રત્યાઘાત પડ્યા અને તાત્કાલિક ધોરણે લોકો સસ્પેન્ડ કર્યા છે જે શિક્ષણ અધિકારી જે જવાબદારી આપી લેવાને, પણ આ તો એ લોકોના ખેલ છે, આ ભાજપ શું કરે છે એમના અધિકારીએ જ એમના સૂત્રો આપ્યા હતા। પહેલું સૂત્ર હતું કે પક્ષી હવામાં ઉડે છે એના માટે પ્રવચન આપવાનું, બીજું એવું હતું કે વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જઈશ, અને ત્રીજું હતું કે મહાત્મા ગાંધીને જેણે ગોળી મારેલી ઘોડસે એમને વિશે બોલવાનું હતું, ત્યારે એ લોકો ઘોડસેને લોકો ફર્સ્ટ ટાઈમ ઇનામ આપ્યું છે।